સુરતના સલાબતપુરામાં મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ બેના ત્રણ વેપારીઓએ અલગ અલગ માર્કેટના વેપારીઓ પાસેથી ઉધારમાં 57 લાખ રૂપિયાનું કાપડ ખરીદી રૂપિયા નઈ ચૂકવી દુકાન બંધ કરીને ઉઠમણું કરીને નાસી ગયા હતા બટર રોડ પર આશીર્વાદ પેલેસની બાજુમાં સન ટાવરમાં રહેતા મુકેશભાઈ રઘુવીર પ્રસાદ અગ્રવાલ રઘુકુર ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે આરોપીઓ સુનિલ તારાચંદ ગુપ્તા રમેશ ગજાનન અગ્રવાલ અને આકાંક્ષક કુમાર ગુપ્તા મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ બેમાં દુકાન ધરાવી કાપડનો વેપાર કરે છે ત્રણેય જણાએ મુકેશ કુમાર અને અન્ય છ વેપારીઓ પાસેથી ઉધારમાં કુલ રૂપિયા સત્તાવન લાખનું કાપડ ખરીદ્યું હતું ત્યારબાદ ત્રણેય જણાએ વાયદા મુજબ રૂપિયા પેમેન્ટ આપ્યું ન હતું મુકેશ કુમારે પેમેન્ટ માંગતા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પછી મુકેશ કુમાર અને અન્ય વેપારીઓ સુનિલની દુકાને ગયા ત્યારે જણાઈ આવ્યું કે તેઓ બંધ કરીને પલાયન થઈ ગયા છે જે મામલે મુકેશકુમારે સુનિલ રમેશ કુમાર અને આકાંક્ષા વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં થગાઈની ફરિયાદ નોંધાવી હતી કેમેરામેન સાબીર સૈજ સાથે સોનલ તોપીવાલા દિવ્યંગની સુરત